किसी को अपना मत समझो, जो सपना अपने दिल की आँखों से देखा उसे पूरा करो। लोग तो तुम्हें पागल जरूर कहेंगे, कभी किताब खोलकर उस सपने के पीछे भाग कर तो देखो। सो गुड मॉर्निंग, हूँ किशन राठौड़ अने आज छे 3 डिसेम्बर। सो आजना जेटला भी इम्पोर्टेंट क्वेश्चन निकलता सेकंड फेरमा थी ते आपणे आ वीडियोमां डिस्कस करीशुं। अने आ छे अगाउने प्रश्न पूछायेला खूब ज महत्वना प्रश्नों, जेनो जवाब हूँ तमने वीडियोना लास्टमां जणावीश। अने आगळ वधता पहेला मित्रों, अगर तमे अमारी चेनल सब्सक्राइब नथी करी तो सब्सक्राइब अत्यारे ज करी लो। सो आनो प्रथम प्रश्न शुरू करीए। सो आनो प्रथम प्रश्न छे कि તાજેતરમાં કોણે એક પણ રન આપ્યા વિના 6 વિકેટ ઝડપીને T20માં સર્વશ્રેષ્ઠ પ્રદાનનો રેકોર્ડ કર્યો છે? સો એક પણ રન આપ્યા વગર 6 વિકેટ ઝડપી છે T20માં, તો તે છે અંજલી ચંદ। તમે અહીં જોઈ રહ્યા છો અંજલી ચંદને। સો તેઓ નેપાળના છે અને તેઓએ હમણાં જ માલદીવ સામેની મેચમાં એક પણ રન આપ્યા વિના 6 વિકેટ ઝડપી છે અને 13 બોલમાં હેટ્રિક લીધી છે, તેમાં તેઓ 6 વિકેટ ઝડપી છે, તેઓ તમારે યાદ રાખવાની છે। સો થોડુંક રિવિઝન કરીએ તો આપણે હાલમાં ચર્ચા કરી ગયા છે કે મેન્સ T20 ક્રિકેટમાં બોલિંગમાં સર્વશ્રેષ્ઠ પ્રદાનનો રેકોર્ડ એ ભારતના દીપક ચહરના નામે છે, જે તમને ખ્યાલ જ હશે, જે બાંગ્લાદેશ સામે મેચ રમી હતી તેમાં તેઓએ 6 વિકેટ ઝડપી હતી માત્ર 7 રન આપીને, તો તે બહુ બધું તમારે યાદ રાખવાની છે। તે ઉપરાંત 2023માં વર્લ્ડ કપ એ ઇન્ડિયામાં આયોજિત થવાનું છે, તે ઉપરાંત 2023માં અંડર 17 ફિફા વર્લ્ડ કપ પણ ભારતમાં જ આયોજિત થવાનું છે, તે બહુ તમારે યાદ રાખવાની છે। સો આ પ્રશ્નમાંથી એટલી બહુ તો યાદ રાખવાની છે, જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન। તો સેકન્ડ ક્વેશ્ચન છે કે તાજેતરમાં ક્યાંથી બેલેસ્ટિક મિસાઇલ અગ્નિ 3નું પ્રથમ રાત્રિ સફળ પરિશ્રમ કરવામાં આવ્યું છે મિત્રો? સો બેલેસ્ટિક મિસાઇલ છે, કઈ છે? તેનું નામ અગ્નિ 3, તેનું પ્રથમ રાત્રિએ સફળ પરિશ્રમ કરવામાં આવ્યું છે, તો તે ઓડિશાથી કરવામાં આવ્યું છે મિત્રો। સો તાજેતરમાં જ અગ્નિ 3નું સફળ પરિશ્રમ કરવામાં આવ્યું છે, ક્યાંથી? ઓડિશાના ડૉક્ટર અબ્દુલ કલામ દ્વીપ પરથી। આ ડૉક્ટર અબ્દુલ કલામ દ્વીપનું પહેલાં શું નામ હતું? તો વિલ્લભ દ્વીપ હતું, તે તમારે યાદ રાખવાની છે, તેનું વિલ્લભ દ્વીપનું નામ ચેન્જ કરીને ડૉક્ટર અબ્દુલ કલામ દ્વીપ રાખવામાં આવ્યું છે। સો આ અગ્નિ 3 મિસાઇલથી એક સરફેસ ટુ સરફેસ મિસાઇલ છે, જેની લંબાઈ 17 મીટર છે અને 2 મીટર એમનો વ્યાસ છે, તે ઉપરાંત તેનું વજન એ લગભગ 50 ટનની કરીબ આવેલું છે। સો થોડું રિવિઝન કરી લઈએ આપણે, તો આપણે હાલમાં ચર્ચા કરી ગયા છે કે તાજેતરમાં જ અહીં 2 આવશે મિત્રો, અગ્નિ 2 મિસાઇલ ઓડિશાના ડૉક્ટર અબ્દુલ કલામ પરથી જ, ડૉક્ટર અબ્દુલ કલામ દ્વીપ પરથી જ સફળ પરિશ્રમ કરવામાં આવ્યું હતું। તે ઉપરાંત પૃથ્વી 2 મિસાઇલનું ઓડિશાના ચાંદીપુરથી, ડૉક્ટર અબ્દુલ કલામ દ્વીપ પરથી નહીં પરંતુ ચાંદીપુરથી સફળ પરિશ્રમ કરવામાં આવ્યું છે, શેનું? પૃથ્વી 2 મિસાઇલનું, તેવા તમારે યાદ રાખવાની છે। સો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન। વિડીયોને આગળ વધતા પહેલાં મિત્રો, અગર વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરશો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। સો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન। થર્ડ ક્વેશ્ચન છે કે તાજેતરમાં જાહેર થયેલ ગ્લોબલ ડિપ્લોમીઝ ઇન્ડેક્સમાં કયો દેશ પ્રથમ નંબર ઉપર રહેલો છે મિત્રો? સો તાજેતરમાં જ ગ્લોબલ ડિપ્લોમીઝ ઇન્ડેક્સમાં ચીન એ પ્રથમ નંબરે રહેલો છે મિત્રો। સો તાજેતરમાં જ સિડનીની લોવી ઇન્સ્ટિટ્યૂટ છે, તેઓએ ગ્લોબલ ડિપ્લોમીઝ ઇન્ડેક્સ 2019 બહાર પાડ્યું છે, તેમાં ચીન એ પ્રથમ ક્રમે રહેલો છે અને આ ઇન્ડેક્સ દુનિયાના દેશોના ડિપ્લોમીસી વધી રહ્યા છે અને તે ઘટી રહ્યા છે તેના આધારે બહાર પાડવામાં આવેલું છે। સો આમાં ભારતની વાત કરીએ તો ભારત આ રિપોર્ટમાં 12મા સ્થાન ઉપર રહેલો છે મિત્રો। સો 2019માં ચીનમાં 276 દૂતાવાસો છે અને દુનિયામાં ચીનના જેટલા દૂતાવાસો છે તેમાંના પ્રથમ નંબરે આવેલું છે ચીન, તેમાં પણ, અને નવી દિલ્હીમાં 123 દૂતાવાસો આવેલા છે, તે તમારે યાદ રાખવાની છે આ પ્રશ્નમાંથી। જોઈએ હવે નેક્સ્ટ ક્વેશ્ચન। સો તાજેતરમાં જ BSF એ પોતાનો કેટલામાં સ્થાપના દિવસ મનાવ્યો છે? સો તમને ખ્યાલ જ હશે કે 1 ડિસેમ્બરના રોજ
BSF દિવસ મનાવવામાં આવે છે. સો આ વખતનો 1 ડિસેમ્બરનો 2019નો તે 55મો BSFનો દિવસ, સ્થાપના દિવસ છે. સો તાજેતરમાં જ BSFએ 1 ડિસેમ્બરના રોજ પોતાનો 55મો સ્થાપના દિવસ મનાવ્યો છે. અને BSFનું મુખ્યાલય એટલે કે હેડક્વાર્ટરે ન્યૂ દિલ્હીમાં આવેલું છે મિત્રો. અને તેની સ્થાપનાનો દિવસ છે 1 ડિસેમ્બર 1965માં થઈ હતી. BSFનું પૂરું નામ શું થાય છે? તો બોર્ડર સિક્યુરિટી ફોર્સ થાય છે મિત્રો. અને તેનો મોટો એટલે કે તેનો ધ્યેય શું છે? તો કે જીવન પ્રયત્ય કર્તવ્ય એટલે કે ડ્યુટી અનટુ ધ ડેથ, તે તમારે યાદ રાખવાની છે. જો એ નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં જાહેર થયેલ ઇન્ડિયા કરપ્શન સર્વે 2019માં સૌથી વધારે ભ્રષ્ટ રાજ્ય કયું રહેલું છે મિત્રો? સો સૌથી ભ્રષ્ટ રાજ્ય એ રાજસ્થાન રહેલું છે. તમે જોઈ રહ્યા છો 1 થી 5 નંબરમાં, ફર્સ્ટ નંબરમાં રાજસ્થાન છે, ત્યારબાદ બિહાર આવે છે, ત્યારબાદ ઝારખંડ, ઉત્તરપ્રદેશ અને છેલ્લે તેલંગાણા આવે છે 5મા નંબરે. તાજેતરમાં જાહેર થયેલ ઇન્ડેક્સમાં સર્વેમાં સૌથી વધારે ભ્રષ્ટ રાજસ્થાન રહેલું છે મિત્રો. કેટલા ટકા છે? 78% સાથે. કોઈપણ કામ કરવા માટે અહીં લાંચ આપવી પડે છે તેવું સ્વીકારવામાં આવ્યું છે 78% લોકોએ. સો દિલ્હી, હરિયાણા, ગુજરાત, પશ્ચિમ બંગાળ અને કેરળ એ સૌથી ઓછા ભ્રષ્ટ રાજ્યો છે મિત્રો. સો 180 અને દેશોમાં વાત કરીએ તો 180 દેશોની યાદીમાં ભારત એ 78મા સ્થાને રહ્યું છે, તેવું તમારે યાદ રાખવાની છે. અને બાકીની ડિટેલ્સ તમે રાજસ્થાન વિશે અહીં જોઈ શકો છો. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. સો ન્યૂઝ ફટાફટ. સો પ્રથમ ક્વેશ્ચન છે, તાજેતરમાં દક્ષિણ એશિયાની રમતોનું 13મું સંસ્કરણ ક્યાં આયોજિત કરવામાં આવ્યું છે મિત્રો? તો નેપાળમાં કરવામાં આવ્યું છે 13મું સંસ્કરણ દક્ષિણ એશિયા. તે 1 ડિસેમ્બરથી 10 ડિસેમ્બર સુધી ચાલવાનું છે કાઠમંડુમાં, નેપાળના કાઠમંડુમાં, નેપાળની કેપિટલમાં. ત્યારબાદ છે તાજેતરમાં કઈ જગ્યાએ એક ભારત શ્રેષ્ઠ ભારત પર સંમેલનનું ઉદઘાટન કરવામાં આવ્યું છે મિત્રો? સો એક ભારત શ્રેષ્ઠ ભારતનું સંમેલનનું ઉદઘાટન એ જમ્મુ કાશ્મીરમાં કરવામાં આવ્યું છે, તે તમારે યાદ રાખવાની છે. ત્યારબાદ છે તાજેતરમાં 24મા CGA કોણ બન્યા છે મિત્રો? સો 24મા CGA તમે જોઈ રહ્યા છો સોમા રોય બર્મન બન્યા છે, જેઓ 1986 બેચના અધિકારી છે. ત્યારબાદ છે તાજેતરમાં કયા દેશમાં નવા મોબાઈલ વપરાશકર્તાને ફેસ સ્કેન અનિવાર્ય કરવામાં આવ્યું છે, ફરજિયાત કરવામાં આવ્યું છે? તો ચીનમાં નવા મોબાઈલ વપરાશકર્તાને ફેસ સ્કેન અનિવાર્ય ફરજિયાત કરવામાં આવ્યું છે. સો આ છે અગાઉના પ્રશ્ન પૂછેલા ખૂબ જ મહત્વના પ્રશ્નો, તો તેને આપણે ચર્ચા કરી લઈએ. સો કોના સમયમાં આબુ પરનો આદિનાથનો ભવ્ય પ્રસાદ બંધાવવામાં આવ્યો હતો મિત્રો? તો ભીમદેવ પહેલાના સમયમાં. ત્યારબાદ છે દુનિયાનો સૌથી લાંબો રેલ માર્ગ એટલે કે ટ્રાન્સ લાઇબેરિયન લાઇન કયા દેશમાં આવેલી છે? તો રશિયામાં આવેલી છે. અને તે સૌથી વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો દેશ છે રશિયા. ત્યારબાદ છે ઈચ્છા પ્રમાણે ફળ આપતા વૃક્ષ માટે એક શબ્દ આપો, તો આવે છે કલ્પવૃક્ષ. ત્યારબાદ છે નૃત્યના દેવાજી દેવ કોણ હતા? તો નટરાજ હતા, તે તમને ખ્યાલ જ છે. ત્યારબાદ છે વેબસાઇટનો સંબંધ કોની સાથે છે આમાં નીચેમાંથી? તો વેબસાઇટ એ ઇન્ટરનેટ સાથે જ છે, જોડાય છે. સો તમને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો, જેથી અમને આવા જ વિડીયો બનાવવા પ્રોત્સાહન મળે. સો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સો હેવ એ નાઇસ ડે.